નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ આઠમાં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર ચેપ્ટર દસ પૂર્ણ કરી ચૂક્યા છીએ ત્યારબાદ મિત્રો આજે આપણે ચેપ્ટર અગિયારની શરૂઆત કરીશું મિત્રો ચેપ્ટર અગિયારનું નામ છે બર અને દબાણ તો મિત્રો અગાઉના ધોરણ સાતમાં તમે એ અભ્યાસ કરી ચૂક્યા છો કે પદાર્થ કેવી રીતે ગતિ કરે છે એ સિવાય મિત્રો તમે ગતિના અલગ અલગ પ્રકારો વિશે પણ અભ્યાસ કરી ચૂક્યા છો મિત્રો એ સિવાય તમે એક પદાર્થ બીજા પદાર્થ કરતાં કેટલી વધારે ઝડપથી ગતિ કરે છે તે કેવી રીતે નક્કી કરી શકાય તે પણ તમે અભ્યાસ કરી ચૂક્યા છો એ સિવાય મિત્રો આપણે ઝડપ નામની રાશિ વિશે પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતર તે પદાર્થની ઝડપ દર્શાવે છે મિત્રો તમે જાણો છો કે જમીન પર ગબડતો દડો એ આગળ જતા એ ધીમો પડી જાય છે ક્યારેક તેની ગતિની દિશામાં પણ ફેરફાર થાય છે એ સિવાય મિત્રો એવું પણ શક્ય બને કે દડો ધીમો પણ પડે અને સાથે તેની ગતિની દિશા પણ બદલાય તો મિત્રો શેના લીધે પદાર્થની ગતિ વધે છે કે ઘટે છે અથવા તેની ગતિની દિશા બદલે છે તો મિત્રો આપણે રોજબરોજના થોડા અનુભવોને યાદ કરીએ કે ફૂટબોલને ગતિમાં લાવવા માટે આપણે શું કરીશું તો મિત્રો સામાન્ય રીતે ફૂટબોલને ગતિમાં લાવવા માટે આપણે તેને લાથ મારીશું એ સિવાય મિત્રો ગતિમાન દળાને વધારે ઝડપથી ગતિ કરાવવા માટે તમે શું કરો છો તો આપણે વધારે તેના ઉપર બળ લગાડીએ છીએ એ જ રીતે મિત્રો ગોલકીપર દડાને કઈ રીતે અટકાવે છે બેટ્સમેન દ્વારા ફટકારેલા દડાને ફિલ્ડર કઈ રીતે રોકે છે ઓક્કીનો ખેલાડી ઓકી વડે ગતિ કરતા દડાને હરવા ફટકાથી ગતિની દિશા બદલે છે જે આપણે આકૃતિ અગિયાર પોઈન્ટ એકમાં જોઈ શકીએ છીએ તો મિત્રો આ બધી પરિસ્થિતિમાં દડાની ગતિ કાં તો વધે છે અથવા તો ઘટે છે અથવા તો તેની ગતિની દિશા પણ બદલાઈ શકે છે અથવા તો દડો સ્થિર પણ થઈ શકે છે તો મિત્રો જ્યારે દડાને લાત મારીએ કે ધક્કો મારીએ કે તેને ફેંકીએ અથવા તો હળવો ફટકો મારીએ ત્યારે આપણે તેના પર બળ લગાડ્યું તેમ કહેવાય તો મિત્રો આ બળ શું છે જ્યારે તે વસ્તુઓ પર લાગે છે ત્યારે તે શું કરી શકે છે તો મિત્રો આ પ્રકરણમાં આપણે આવા જ પ્રશ્નોના જવાબ મેળવીશું તો આ મિત્રો પાઠના પહેલા મુદ્દાની શરૂઆત કરીએ તો મિત્રો બર એટલે ધક્કો કે ખેંચાણ મિત્રો અમુક કાર્યો કરવા માટે આપણે ચૂંટવું ખોલવું બંધ કરવું લાત મારવી ફટકારવું ઊંચકવું હળવો ફટકો મારવો ધક્કો મારવો કે ખેંચવું વગેરે જેવી ક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ આ ક્રિયાઓમાંની દરેક ક્રિયા સામાન્ય રીતે પદાર્થની ગતિમાં ફેરફાર કરે છે તો મિત્રો શું આવા બધા શબ્દો માટે કોઈ એક શબ્દ વાપરી શકીએ તો મિત્રો આને સમજવા માટે આપણે પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ એક કરીએ તો મિત્રો આપણે પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ એકમાં વસ્તુને ખેંચવી અને ધકેલવીના સંદર્ભમાં બળ વિશે સમજૂતી મેળવવાની છે તો મિત્રો કોષ્ટક અગિયાર પોઈન્ટ એકમાં પદાર્થની ગતિ સાથે સંકળાયેલી સુપરિચિત પરિસ્થિતિઓના ઉદાહરણો આપેલા છે તમે આવી પરિસ્થિતિઓ ઉમેરી શકો છો કે બદલી શકો છો દરેક કિસ્સામાં ધક્કો અથવા ખેંચાણ કઈ ક્રિયા સામેલ છે તે ઓળખો અને અવલોકન નોંધો તો મિત્રો અહીંયા આપણને કોષ્ટકમાં પરિસ્થિતિનું વર્ણન આપેલું છે તો મિત્રો આ પરિસ્થિતિ માટે કઈ ક્રિયાનો ઉપયોગ થશે તે આપણે લખવાનું છે ત્યારબાદ તેનું બે વિભાગોમાં વર્ગીકરણ કરવાનું છે કે ધક્કો મારવો કે ખેંચવું તો મિત્રો પહેલું ઉદાહરણ આપણને આપેલ છે કે ટેબલ પર પડેલ પુસ્તકને ગતિ કરાવી હોય તો આપણે કઈ ક્રિયાનો ઉપયોગ કરી શકીએ તો આપણે તેને ધક્કો મારીને તેને ગતિમાં લાવી શકીએ તેને ખેંચીને ગતિમાં લાવી શકીએ અથવા તો તેને ઉચકીને પણ આપણે તેને ગતિમાં લાવી શકીએ છીએ તો મિત્રો આ ક્રિયા નું વર્ગીકરણ કરવા જઈએ તો આ ક્રિયામાં બંને ક્રિયાઓ યોગ્ય કહેવાશે તેને ધક્કો મારવો એ પણ યોગ્ય કહેવાશે અને તેને ખેંચવું એ પણ ક્રિયા વપરાશે તો મિત્રો અહીંયા આપણે ધક્કો મારો અને ખેંચવું બંનેમાં આ લખીશું મિત્રો તમારે અહીંયા ખેંચવાની જગ્યાએ ના લખેલું છે ત્યાં તમારે ત્યાં આ લખી દેવાનું ત્યારબાદ મિત્રો બીજો છે દરવાજો ખોલવો કે બંધ કરવો તો મિત્રો આપણે દરવાજાને ખેંચીને ખોલી શકીએ છીએ ધકેલીને પણ તેને ખોલી શકીએ છીએ જો અંદરનો દરવાજો હશે તો એ આપણે ધક્કા દ્વારા ખોલીશું તેને ઉચકીને પણ આપણે ખોલી શકીએ છીએ અથવા તો તેને નીચે લઈ જવું એટલે કે કોઈ એવા ફર્નિચરનો દરવાજો હશે કે જે નીચેની તરફ ખુલતો હશે તો આપણે તેને નીચે ની તરફ પણ ખોલી અથવા તો બંધ કરી શકીએ છીએ તો મિત્રો આ ક્રિયામાં બંને ઉપયોગી થશે ધક્કો મારવો પણ યોગ્ય રહેશે અને ખેંચવું એ પણ ક્રિયા યોગ્ય રહેશે ત્યારબાદ મિત્રો ત્રીજું છે કૂવામાંથી ભરેલ ડોલ ખેંચવી તો મિત્રો આ ક્રિયા માટે ખેંચવું ઉંચકવું નીચે લઈ જવું વગેરે ક્રિયાઓ યોગ્ય રહેશે તો મિત્રો આમાં ધક્કો મારવાની ક્રિયા ઉપયોગી થશે નહીં તો આપણે ખેંચવું ત્યાં આ લખીશું એની નીચે ત્યારબાદ મિત્રો પેનલ્ટી કિક મારતો ફૂટબોલનો ખેલાડી તો આ તો આ માટે કિક મારવી એ ક્રિયા ઉપયોગી થશે બીજું ઉડવું એ ક્રિયા ઉપયોગી થશે તો મિત્રો આ ક્રિયા માટે ધક્કો મારવો એ યોગ્ય ક્રિયા ગણાશે તો આપણે ધક્કો મારવાની ક્રિયામાં આ લખીશું ત્યારબાદ મિત્રો બેસ્ટમેન દ્વારા ફટકાડેલ ક્રિકેટ બોલ તો મિત્રો આમાં બે ક્રિયા ફટકાડવું અને ઉડવું બે ઉપયોગી થશે તો આપણે ધક્કો મારો એક ક્રિયામાં આ લખીશું ત્યારબાદ મિત્રો સામાલ ભરેલ ગાડાને ચલાવવું તો એમાં ખેંચવું ક્રિયાનો ઉપયોગ થશે તો આપણે ખેંચવું એની નીચે આ લખીશું ત્યારબાદ ખાનું ખોલવું તો આમાં ખેંચવું એ ક્રિયા વધુ યોગ્ય રહેશે તો આપણે ખેંચવું એની નીચે આ લખીશું તો મિત્રો આપણે જોયું કે ઉપરના કોષ્ટકમાં નોંધાયેલી દરેક ક્રિયાને ખેંચવું કે ધકેલું અથવા ખેંચવું અને ધકેલું બંને જૂથમાં વહેંચી શકાય પરિણામે સ્પષ્ટ થાય છે કે વસ્તુને ગતિમાં લાવવા માટે તેના પર ધક્કો લગાડવો પડે કે તેને ખેંચવી પડે છે તો મિત્રો વિજ્ઞાનમાં પદાર્થને ધક્કો મારવો કે ખેંચવું તેને બળ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો બળ એટલે શું તો મિત્રો બળ એટલે કોઈપણ પદાર્થને ધક્કો મારવો કે ખેંચવું તેને બળ કહે છે મિત્રો જ્યારે કોઈપણ પદાર્થ પર બળ લગાડવામાં આવે છે ત્યારે વસ્તુ ગતિમાં આવે છે એટલે કે તેની જે મૂળ સ્થિતિ હશે એ મૂળ સ્થિતિમાં ફેરફાર થાય છે તો મિત્રો આ બળ કેવી રીતે અસ્તિત્વમાં આવે છે તો મિત્રો તેનો અભ્યાસ આપણે ત્યાર પછીના મુદ્દામાં કરીએ તો મિત્રો બરો એ આંતરક્રિયાના કારણે ઉદ્ભવે છે તો મિત્રો બર કઈ રીતે ઉદ્ભવે છે તેના સરસ ઉદાહરણો આપેલા છે કે ધારો કે એક વ્યક્તિ સ્થિર કાળની પાછળ ઊભો છે આકૃતિ અગિયાર પોઈન્ટ બે એમાં દર્શાવ્યા પ્રમાણે તે વ્યક્તિની માત્ર હાજરીના કારણે કાર ગતિમાં આવશે નહીં ધારો કે વ્યક્તિ કારને હવે ધક્કો મારવાનું શરૂ કરે છે આકૃતિ અગિયાર પોઈન્ટ બે બીમાં દર્શાયા પ્રમાણે એટલે કે તેના પર બળ લગાડે છે તો મિત્રો આ લગાડેલા બળની દિશામાં કાર ગતિ કરે છે તો મિત્રો તમે અહીંયા જોયું કે માત્ર વ્યક્તિ પાછળ ઊભો રહેવાથી કાર ગતિમાં આવશે નહીં પરંતુ તે કારની સાથે આંતરક્રિયા કરે છે ત્યારે કાર ગતિમાં આવે છે એટલે કે બળ ત્યારે ઉદભવે કે જ્યારે બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થાય તો મિત્રો તમે પરિચિત હો તેવી ત્રણ પરિસ્થિતિઓ આકૃતિ અગિયાર પોઈન્ટ ત્રણમાં દર્શાવેલી છે આ ક્રિયાઓમાં કોણ ધક્કો મારે છે અને કોણ ખેંચે છે તે નક્કી કરો તો મિત્રો તમે અહીંયા આકૃતિ અગિયાર પોઈન્ટ ત્રણમાં જોઈ શકો છો કે બંને છોકરીઓ એકબીજાની વિરુદ્ધ દિશામાં ધક્કો મારે છે જેના કારણે બળ ઉદભવે છે એ સિવાય મિત્રો અગિયાર પોઈન્ટ ત્રણ બીમાં પણ એકબીજાને ખેંચતી દેખાય છે તે જ રીતે આકૃતિ અગિયાર પોઈન્ટ સીમાં વ્યક્તિ અને ગાય એકબીજાને ખેંચતા દેખાય છે તો મિત્રો આ તમામ પરિસ્થિતિમાં બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવાથી બળ ઉદભવે છે તો મિત્રો આ ઉદાહરણો પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે બળ લાગવા માટે ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જરૂરી છે તો મિત્રો આમ એક પદાર્થની બીજા પદાર્થ સાથે થતી આંતરક્રિયા બળમાં પરિણમે છે તો મિત્રો ત્યાર પછીનો આપણો મુદ્દો છે બળની શરૂઆત તો મિત્રો તેને સમજવા માટે આપણે પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ બે જોઈએ તો મિત્રો આપણે પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ બેની અંદર સ્થિર વસ્તુ પર બળની થતી અસર વિશે અભ્યાસ કરવાનો છે તો મિત્રો આ માટે ટેબલ કે બોક્સ જેવી ભારે વસ્તુ પસંદ કરો જેને તમે વધારે ધક્કો મારીને જ ગતિમાં લાવી શકો તેને તમે એકલા ધક્કો મારવાનો પ્રયત્ન કરો શું તમે તેને ખસેડી શકો છો હવે તમારા મિત્રોમાંથી કોઈ એકને તેને તે જ દિશામાં ધક્કો મારવા માટે મદદ કરવાનું કહો તો શું હવે તે સહેલાઈથી ખસે છે તમે સમજાવી શકો છો શા માટે તો મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે એકલા આથે ટેબલને ધક્કો મારીશું તો ટેબલ ખસતું નથી પરંતુ મિત્રની મદદ લઈને ટેબલને ધક્કાની દિશામાં ખસેડવાનો પ્રયત્ન કરીશું તો ટેબલને આપણે ધક્કાની અસર વડે ખસેડી શકીશું ત્યારબાદ મિત્રો તે જ વસ્તુને ધક્કો મારો પણ તમારા મિત્રને વિરુદ્ધ બાજુએથી ધક્કો મારવાનું કહો આકૃતિ અગિયાર પોઈન્ટ ચાર બીમાં દર્શાવ્યા પ્રમાણે શું વસ્તુ ખસે છે જો હા તો તે કઈ દિશામાં ખસે છે તેની નોંધ કરો શું તમે અંદાજ લગાવી શકો છો કે તમારા બેમાંથી કોણ વધારે બળ લગાડે છે તો મિત્રો જ્યારે તમે બે મિત્રો એક જ દિશામાં બોક્સને ધક્કો મારો છો ત્યારે બોક્સ ખસે છે પરંતુ અહીંયા આપણે કહ્યા મુજબ જ્યારે મિત્ર વિરુદ્ધ બાજુએથી ટેબલને ધક્કો મારે છે ત્યારે જો બંને બાજુએથી લાગતા ધક્કાનું મૂલ્ય સરખું હોય ત્યારે ટેબલ ખસતું નથી એટલે કે તમે અને તમારા મિત્રો સમાન મૂલ્યનું બળ લગાડશો ત્યારે ટેબલ એ એકે દિશા તરફ ખસતું નથી પણ જ્યારે કોઈ એક દિશામાંથી લાગતા ધક્કાનું મૂલ્ય વધી જાય છે ત્યારે ટેબલ તે ધક્કાની દિશામાં ખસવા લાગે છે એટલે કે ગતિ કરવા લાગે છે ટેબલ જે દિશામાં ખસે છે તેની દિશા પરથી કોના વડે વધુ ધક્કો એટલે કે બળ લગાડવામાં આવ્યું છે તે આપણે જાણી શકીએ છીએ તો મિત્રો આ પ્રવૃત્તિના આધારે આપણે કહી શકીએ કે ધક્કાનું મૂલ્ય ઓછું હોય ત્યારે ભારે વસ્તુ ખસતી નથી જેમ પહેલાં કિસ્સામાં કે આપણે એકલા હાથે બ લગાડીશું એ બોક્સના મૂલ્ય કરતાં ઓછું છે તેથી બોક્સ ખસતું નથી પણ જ્યારે એક જ દિશામાં બે બળો લગાડવામાં આવે ત્યારે પરિણામી બળ જે બે બળોના મૂલ્યોના સાદો સરવાળો છે તેની દિશામાં વધુ સહેલાઈથી ખસે છે એટલે કે જ્યારે બે મિત્રો એક જ દિશામાં બળ લગાડે છે ત્યારે બોક્સ ખસે છે હવે બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાંથી વસ્તુ પર લાગે છે ત્યારે પરિણામી બળ જે બે બળોની સાદી બાદ બાકી છે તેની દિશામાં વધુ ગતિ કરવા લાગે છે એટલે કે જે બાજુ એથી વધારે બળ લાગે છે તે બળની દિશામાં વસ્તુ ગતિ કરે છે તો મિત્રો આના આધારે આપણે કહી શકીએ કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુને ખસેડવી હોય તો તે વસ્તુ કરતાં વધારે મૂલ્યનું બળ આપણે લગાડવું જોઈએ એ સિવાય મિત્રો અન્ય ઉદાહરણોની વાત કરીએ તો મિત્રો ક્યારેક દોડા ખેંચની રમત જોઈ છે આ રમતમાં બે ટીમ દોરડાને વિરુદ્ધ દિશામાં ખેંચે છે આકૃતિ અગિયાર પોઈન્ટ પાંચમાં દર્શાવ્યા પ્રમાણે બંને ટીમના સભ્યો દોરડાને પોતપોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે કેટલીકવાર દોડું જરાય ખસતું નથી તો મિત્રો જ્યારે બંને ટીમ તરફથી સમાન મૂલ્યનું બળ લાગશે ત્યારે દોડું એકે તરફ ખસતું નથી મિત્રો જે ટીમ વધારે જોરથી ખેંચે છે એટલે કે વધારે બળ લગાડે છે તે અંતે રમત જીતી જાય છે તો મિત્રો આ બધા ઉદાહરણો પરથી આપણે એવું કહી શકીએ કે પદાર્થ પર એક જ દિશામાં લગાડેલા બળો એ એકબીજામાં ઉમેરાય છે જેમ કે આપણે પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ બેમાં જોયું કે જ્યારે બે મિત્રો એક જ દિશામાં બળ લગાડે છે ત્યારે બંને બળો એ એકબીજામાં ઉમેરાય છે જ્યારે મિત્રો બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો લાગતું પરિણામી બળ એ બંને બળોના તફાવત જેટલું હોય એટલે કે બીજા કિસ્સામાં આપણે જોયું હતું કે બંને મિત્રો એકબીજાની વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે તો આ બંને બરોનું મૂલ્ય એ તેના તફાવત જેટલું હોય તો મિત્રો તે જ રીતે દોડા ખેંચની રમતમાં પણ બંને ટીમો દોડાને સમાન બળથી ખેંચે છે ત્યારે દોડું કોઈ દિશા તરફ ખસતું નથી એટલે કે બંને દ્વારા લાગતું બળ એ સમાન મૂલ્યનું હશે તો મિત્રો આમ આપણે શીખ્યા કે એક બળ બીજા બળ કરતાં વધારે કે ઓછું હોઈ શકે છે સામાન્ય રીતે બળની માત્રા એ એના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે અને બળ કઈ દિશામાં લાગે છે તેનો પણ આપણે ઉલ્લેખ કરવો પડે છે જો બળનું મૂલ્ય કે દિશા બદલાય તો તેની અસર પણ બદલાય છે ત્યારબાદ મિત્રો આપણે આગળના મુદ્દાનો અભ્યાસ કરીએ તો મિત્રો બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે તો મિત્રો સામાન્ય રીતે જ્યારે કોઈ પણ પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે તેની અવસ્થામાં ફેરફાર થાય છે તો મિત્રો એમાં પહેલો ફેરફાર આપણે એ અભ્યાસ કરીએ કે બળ દ્વારા પદાર્થની ગતિની અવસ્થા બદલી શકાય છે તો મિત્રો આને સમજવા માટે આપણે પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ ત્રણ જોઈએ તો મિત્રો આપણે પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ ત્રણમાં સ્થિર દળા અને ગતિમાન દળા પર બળની થતી અસર વિશે અભ્યાસ કરવાનો છે તો મિત્રો એક રબરનો દડો લો અને તેને ટેબલ કે ભોય તરિયા જેવી સમતલ સપાટી ઉપર મૂકો હવે દડાને સમતલ સપાટી પર ધીમેથી ધક્કો મારો જેમ આકૃતિ અગિયાર પોઈન્ટ છમાં દર્શાવેલ છે શું દડો ગતિની શરૂઆત કરે છે દડો હજી ગતિમાં હોય ત્યારે ફરીથી તેને ધક્કો મારો શું તેની ઝડપમાં કોઈ ફેરફાર થાય છે શું તે વધે છે કે ઘટે છે તો મિત્રો કહ્યા પ્રમાણે જ્યારે રબડના દડા પર ધીમેથી ધક્કો મારવામાં આવે ત્યારે દડો ગતિની શરૂઆત કરે છે અને જ્યારે દડો ગતિમાં હોય ત્યારે ફરીથી ગતિની દિશામાં ધક્કો મારવામાં આવે ત્યારે દડાની ઝડપમાં વધારો થાય છે ત્યારબાદ મિત્રો અથેરીને ગતિમાન દડાની સામે રાખો જેવો દડો અથેરીને સ્પર્શ સ્પર્શે કે તરત જ અથેરીને દૂર કરો શું અથેરી દડા પર બળ લગાડે છે હવે દડાની ઝડપમાં શું ફેરફાર થાય છે શું તે વધે છે કે ઘટે છે જો તમે ગતિમાન દડાની સામે અથેરી રાખો તો શું થશે તો મિત્રો જ્યારે ગતિમાન દડાની સામે અથેરી રાખવામાં આવે છે અને દળો અથેરીને સ્પર્શ કે તરત જ અથેરીને દૂર કરવામાં આવે ત્યારે અથેરી દડા પર બલ લગાડે છે પરિણામે દડાની ઝડપ ઘટે છે જો મિત્રો ગતિમાન દડાની સામે અથેરીને રાખવામાં આવે તો અથેરી દડા પર મોટા મૂલ્યનું બલ લગાડે છે અને દડો સ્થિર થાય છે તો મિત્રો આના આધારે આપણે કહી શકીએ કે બળ સ્થિર વસ્તુને ગતિમાં લાવે છે જેને અને ગતિમાન વસ્તુની ઝડપ બદલે છે તથા ગતિમાન વસ્તુને સ્થિર પણ કરે છે તો મિત્રો આ રીતે કોઈ પણ પદાર્થ પર બળ લગાડવાથી તેની ગતિમાં ફેરફાર કરી શકાય છે ત્યારબાદ મિત્રો આપણે કેટલાક અન્ય ઉદાહરણો જોઈએ જેમ કે ફૂટબોલની રમતમાં જ્યારે પેનલ્ટી કિક લેવામાં આવે ત્યારે ખેલાડી બોલ પર બળ લગાડે છે બોલને ફટકારતા પહેલાં બોલ સ્થિર અવસ્થામાં હતો અને તેની ઝડપ શૂન્ય હતી પરંતુ જ્યારે તેના પર બલ લગાડવામાં આવે છે ત્યારે બોલ બળને કારણે બોલ લક્ષ્ય તરફ ગતિ કરે છે એ સિવાય મિત્રો ધારો કે ગોલકીપર ગોલ બચાવવા માટે કૂદકો મારે છે આ રીતે ગોલકીપર ગતિમાન બોલ પર બળ લગાડવાનો પ્રયત્ન કરે છે તો મિત્રો લાગુ પાડેલું બળ તે બોલને રોકી શકે છે અને ગતિની દિશા બદલી શકે છે જો ગોલકીપર બોલને રોકવામાં સફળ થાય તો બોલની ઝડપ એ શૂન્ય ગણાશે તો મિત્રો આ અવલોકનો સૂચવે છે કે બોલ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર થઈ શકે છે જો પદાર્થની ગતિની દિશામાં બોલ લગાડવામાં આવે તો પદાર્થની ઝડપ વધે છે જો બળ ગતિની વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે તો પરિણામે પદાર્થની ઝડપમાં ઘટાડો થાય છે તો મિત્રો આ રીતે કોઈ પણ પદાર્થ પર બળ લગાડવાથી તેની ગતિની અવસ્થામાં ફેરફાર કરી શકાય છે તો મિત્રો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે એક બાળક ટાયરને જે દિશામાં ટાયર ગતિ કરી રહ્યો છે તે દિશામાં વધુ ફટકો માસે ત્યારે તેની ગતિમાં વધારો થાય છે તો મિત્રો શું પણ પદાર્થ પર બલ લગાડવામાં આવે ત્યારે માત્ર તેની ઝડપમાં ફેરફાર થાય છે ના તો મિત્રો કોઈપણ પદાર્થ પર જ્યારે બલ લગાડવામાં આવે ત્યારે તેની ઝડપ સાથે તેની દિશામાં પણ ફેરફાર થઈ શકે છે કઈ રીતે તો મિત્રો એને સમજવા માટે આપણે પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ ચાર જોઈએ તો મિત્રો આપણે પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ ચારની અંદર ગતિમાન વસ્તુની ગતિની દિશા પર બળની થતી અસર વિશે અભ્યાસ કરવાનો છે તો મિત્રો જેમ તમે પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ ત્રણમાં કર્યું તે રીતે એક દડો લો તેને સમતલ સપાટી પર મૂકો તેને ધક્કો મારીને ગતિમાં લાવો હવે કંપાસ બોક્સમાંથી ફૂલપટ્ટી લઈ તેના ગતિમાર્ગમાં આકૃતિ અગિયાર પોઈન્ટ આઠમાં દર્શાવ્યા મુજબ મૂકો આમ કરવાથી તમે ગતિમાન દડા પર બ લગાડો છો શું દડો ફૂટપટ્ટીને અથડાયા પછી તે જ દિશામાં ગતિ ચાલુ રાખશે પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો અને ગતિમાન દડાને અવરોધવા માટે ફૂટપટ્ટી એવી રીતે મૂકો કે જેથી તે ગતિ માર્ગ સાથે જુદા જુદા કોણ બનાવે દરેક કિસ્સામાં ફૂટપટ્ટીને અથડાયા પછી દડાની ગતિની દિશા અંગેના અવલોકનો નોંધો તો મિત્રો આપણે આકૃતિમાં દશા પ્રમાણે બોલની દિશાના માર્ગમાં આપણે એક ફૂટપટ્ટી રાખીશું ત્યારબાદ તે દડો ટકરાઈને કઈ દિશા તરફ ગતિ કરે છે તેના અવલોકનોની નોંધ કરીશું તો મિત્રો અવલોકન કરતા જણાય છે કે ફૂટપટ્ટી ગતિમાન દડાના માર્ગમાં મૂકવાથી તેના પર બળ લાગે છે દડો ફૂટપટ્ટીને અથડાયા પછી તે જ દિશામાં ગતિ ચાલુ રાખતો નથી મિત્રો ફૂટપટ્ટીને એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી તે દડાના ગતિમાર્ગ સાથે જુદો જુદો કોણ બનાવે તો મિત્રો દરેક વખતે દડો અથડાયા બાદ ફૂટપટ્ટી સાથે જુદા 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 ખૂણે ફંટાઈ જાય છે અર્થાત જેમ ખૂણો થીટા વન બદલાય છે એ પ્રમાણે ખૂણો થીટા ટુ પણ બદલાય છે તો મિત્રો આ રીતે ફૂટપટ્ટીને ટકરાયા બાદ બોલ અલગ અલગ ખૂણો રચે છે તો મિત્રો આના આધારે આપણે એમ કહી શકીએ કે ગતિમાન દડા પર બળ લગાડવાથી દડાની ગતિની ઝડપ અને ગતિની દિશા પણ બદલાય છે અર્થાત દડાની ગતિની અવસ્થા બદલાય છે તો મિત્રો આપણે આવા કેટલાક અન્ય ઉદાહરણો લેવા હોય તો જેમ કે વોલીબોલની રમતમાં ખેલાડીઓ અવારનવાર ગતિમાન દડાને તેમના સાથી ખેલાડીઓ તરફ ધક્કો મારીને મોકલતા હોય છે ક્યારેક દડો ધક્કો મારીને કે ફટકો એટલે કે સ્મેશ મારીને કોર્ટની બીજી બાજુ મોકલવામાં આવે છે એ સિવાય મિત્રો ક્રિકેટમાં બેટ્સમેન બેટ વડે ફટકારીને દડા પર બળ લગાડે છે શું આ કિસ્સાઓમાં દડાની ગતિની અવ દડાની ગતિની દિશામાં કોઈ ફેરફાર થાય છે આ બધા ઉદાહરણોમાં ગતિમાન દડા ઉપર બળ લગાડવાથી ઝડપ અને ગતિની દિશા બદલાય છે તો મિત્રો કોઈપણ પદાર્થ પર બળ લગાડવાથી તેની ઝડપ કે દિશા બંને બદલાય છે તેને ગતિની અવસ્થા બદલાય છે તેમ આપણે કહી શકીએ તો આ રીતે પદાર્થ પર લાગતું બળ પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે તો મિત્રો ગતિની અવસ્થા એટલે શું તો મિત્રો પદાર્થની ગતિની અવસ્થા તેની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે સ્થિર અવસ્થાને શૂન્ય ઝડપવાળી અવસ્થા ગણવામાં આવે છે પદાર્થ સ્થિર હોય કે ગતિમાં હોય બંને ગતિની અવસ્થા કહેવાય તો મિત્રો આ રીતે કોઈ પણ પદાર્થ સ્થિર હોય કે ગતિમાં એ બંને એની ગતિની અવસ્થા કહેવાશે તો મિત્રો શું આનો મતલબ એ થયો કે બળ હંમેશા પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે તો મિત્રો આપણને સામાન્ય અનુભવ છે કે ઘણી વખત બળને કારણે પદાર્થની ગતિની અવસ્થા બદલાતી નથી જેમ કે ઉદાહરણો લઈએ તો એક ભારે બોક્સ તમારી તાકાત હોય એટલું બળ લગાડવા છતાં પણ ખસતું નથી તે જ રીતે તમે દિવાલને ગમે એટલો તપકો મારો તો પણ તે ખસતી નથી એટલે કે તેના પર બળની કોઈ અસર થતી નથી તો મિત્રો કોઈ પણ પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે દર વખતે તેની અવસ્થામાં ફેરફાર થતો નથી જેમ કે કોઈ ભારે બોક્સ હોય તો તમે તેને ધક્કો મારશો તો તે ખસશે નહીં તે જ રીતે તમે દીવાલને ધક્કો મારશો તો દીવાલ ખસતી નથી તો મિત્રો આ રીતે ક્યારેક એવું પણ બને કે કોઈ પણ પદાર્થ પર બળ લગાડવાથી તેની અવસ્થામાં ફેરફાર ન પણ થાય ત્યારબાદ મિત્રો આપણે બળની અન્ય એક અસર જોઈએ કે બળને કારણે પદાર્થનો આકાર બદલી શકાય છે તો મિત્રો આને સમજવા માટે આપણે પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ પાંચ જોઈએ તો મિત્રો કોષ્ટક અગિયાર પોઈન્ટ બેના કોલમ એકમાં થોડી એવી પરિસ્થિતિઓ આપેલ છે જેમાં વસ્તુઓ ગતિ કરવા માટે મુક્ત નથી જ્યારે કોષ્ટક બેમાં દરેક પદાર્થ પર બળ કેવી રીતે લગાડ્યું છે તે સૂચવે છે જ્યારે કોલમ ત્રણ ક્રિયાનો આકાર દર્શાવે છે શક્ય હોય તેટલી વધારે પરિસ્થિતિઓમાં બળની અસરનું અવલોકન કરો તમે આ પ્રકારની બીજી પરિસ્થિતિઓ તમારી આસપાસના ઉપલબ્ધ પદાર્થોનો ઉપયોગ કરીને ઉમેરી શકો છો તો મિત્રો કોષ્ટકના કોલમ ચાર અને પાંચના અવલોકનો નોંધો તો મિત્રો અહીંયા આપણને કોષ્ટકમાં પરિસ્થિતિનું વર્ણન આપેલું છે ત્યારબાદ બળ કેવી રીતે લાગે છે તે સૂચવેલું છે ત્યારબાદ તેની આકૃતિ ત્યારબાદ બળની ક્રિયાઓને બે ભાગમાં વર્ગીકરણ કરેલ છે કે તેની ગતિની અવસ્થામાં ફેરફાર આ કે ના ત્યારબાદ તેના આકારમાં ફેરફાર આ કે ના તો મિત્રો પહેલી પરિસ્થિતિમાં પ્લેટમાં રાખેલો લોટનો કણક તો મિત્રો તેના પર હાથ વડે નીચેની તરફ દબાવીને તેના પર બળ લગાડવામાં આવે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તો મિત્રો તેની કઈ અવસ્થામાં ફેરફાર થશે તો મિત્રો તેની ગતિની અવસ્થામાં ફેરફાર થશે તો મિત્રો ના તો આપણે નાવાળા ખાનાની અંદર સાચાની નિશાની કરીશું ત્યારબાદ તેના આકારમાં ફેરફાર થાય છે તો મિત્રો હા તો મિત્રો હાની નીચે આપણે સાચાની નિશાની કરીશું ત્યારબાદ બીજી પરિસ્થિતિ છે કે સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ તો મિત્રો તેના પર બેસવાથી તેના ઉપર બળ લાગે છે આકૃતિમાં દર્શાવવા પ્રમાણે મિત્રો તેની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે તો ના ત્યારબાદ મિત્રો તેના આકારમાં ફેરફાર થાય છે તો હા એટલે કે સ્પ્રિંગ એ નીચેની તરફ દબાય છે એટલે કે તેના કદમાં ઘટાડો થાય છે ત્યારબાદ દિવાલ પર જડેલી ખીટી કે ખીલી દ્વારા લટકાવેલી રબર બેન્ડ તો મિત્રો તેના મુક્ત છેડા પર વજન લટકાવીને કે મુક્ત છેડાને ખેંચવાથી બળ લાગે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તો શું મિત્રો ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે તો ના શું તેના આકારમાં ફેરફાર થાય છે હા એટલે કે તેની લંબાઈમાં વધારો થશે ત્યારબાદ મિત્રો બે ઈંટો વચ્ચે મૂકેલી પ્લાસ્ટિકની કે ધાતુની પટ્ટી તો મિત્રો ફૂટ પટ્ટીના મધ્ય ભાગ પર વજન મૂકવાથી તેના પર બળ લાગે છે આકૃતિમાં દર્શાવવા પ્રમાણે શું તેની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે તો ના તો આકારમાં ફેરફાર થાય છે તો કે હા તો મિત્રો આના આધારે આપણે એવું કહી શકીએ જ્યારે આપેલ વસ્તુ ગતિ કરવા માટે મુક્ત ન હોય ત્યારે આકાર બદલાઈ શકે તેવી વસ્તુ પર બળ લગાડવામાં આવે ત્યારે તેનો આકાર બદલાય છે તો મિત્રો કોષ્ટક અગિયાર પોઈન્ટ બેમાં માં નોંધેલા અવલોકનો પરથી તમે શું તારણ કાઢો છો જ્યારે તમે પોતાની અથેરીઓની વચ્ચે એક ફૂલાવેલા ફૂગાને રાખીને દબાવો છો ત્યારે શું થાય છે જ્યારે બાંધેલા ગુદેલા લોટના પિંડાને વણીને રોટલી બનાવો છો ત્યારે તેના આકારમાં શું ફેરફાર થાય છે જ્યારે તમે જ્યારે તમે ટેબલ પર રાખેલા રબરના દડાને દબાવો છો ત્યારે શું થાય છે તો મિત્રો આ બધા ઉદાહરણોમાં તમે જોયું કે પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થઈ શકે છે તો મિત્રો આપણે જોયું કે કોઈ પણ પદાર્થ પર બળ લગાડવાથી પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય છે જો મિત્રો પ્રદાર્થ ગતિમાં હોય તો તેના પર બળ લગાડવાથી તેની ઝડપમાં ફેરફાર કરી શકાય છે એ સિવાય મિત્રો ગતિમાન પદાર્થની દિશામાં પણ ફેરફાર કરી શકાય છે એ સિવાય મિત્રો પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય છે તો મિત્રો આ બધામાંથી થોડી અથવા તો બધી જ અસરો ઉત્પન્ન કરી શકાય છે તો મિત્રો કેટલીક વાર એવું પણ બને કે જ્યારે કોઈપણ પદાર્થ પર આપણે બ લગાડીશું તો તેમાં એક કરતાં વધુ અસરો પણ ઉત્પન્ન થઈ શકે છે તથા આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી આમ મિત્રો કોઈપણ પદાર્થ પર બળ લગાડ્યા વગર કોઈપણ પદાર્થ આપમેરે ગતિમાં આવી શકતો નથી આપ મેરે ગતિની દિશા બદલી શકતો નથી અને આપ મેરે પોતાનો આકાર બદલી શકતો નથી તો મિત્રો આ ભાગમાં આપણે બળ અને બળને કારણે પદાર્થની અવસ્થામાં થતા ફેરફારો વિશે અભ્યાસ કર્યો ત્યાર પછીના વિડીયો લેક્ચરમાં આપણે બળના જુદા જુદા પ્રકારો વિશે અભ્યાસ કરીશું તો મિત્રો ત્યાર પછીનો અભ્યાસ આપણે આવનારા વિડીયોમાં કરીશું મિત્રો વિડીયોના અંતમાં કેટલાક પ્રશ્નો આવશે કે જેના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે